भरूच पालिकाना महिला सैनेटरी इंस्पेक्टर द्वारा सफाई कामदारों साथे गैरवर्तन कर्युं होवानी फरियाद सामे आवी छे। निष्प्लेन कर्मचारी महासंघना प्रदेश उपप्रमुख द्वारा पालिका प्रमुखने रजूआत कराई हती। आ उपरांत पड़ताल प्रश्नोने लई पण रजूआत करवा जल्दी निवारण माटे पालिका द्वारा खात्री अपाई हती। भरूच नगरपालिकाना सैनेटरी विभागना वोर्ड नंबर 4ना सैनेटरी इंस्पेक्टर महिला अधिकारी भूमिबेन सेवक द्वारा वोर्डना विस्तारमां काम करता तमाम तेमनाथी मोटी उम्रना सफाई कामदारों साथे गैरवर्तन अने वगरवाक गुना हेतर वारंवार हाजरी कापी नाखी वगरवाक गुनो आर्थिक नुकसान करवामां आवता नौकरीमांथी काढी मूकवानी धमकी आपता खोटी रीते कटघट कर्या करता त्यारे आजे समाजना आगेवान अने યુનિયન લીડર ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના પ્રદેશના ઉપપ્રમુખ કિરણ સોલંકીને સફાઈ કામદારો દ્વારા તેની વેદના સાથે રજૂઆત કરવામાં આવતા આજે ભરૂચ નગરપાલિકા ખાતે વોર્ડ નંબરના તમામ સફાઈ કામદારો સાથે મુખ્ય અધિકારીશ્રી તથા પ્રમુખશ્રીની તાત્કાલિક ધોરણે ન્યાય આપવા કડકપણે રજૂઆત કરવામાં આવેલ ત્યારે મુખ્ય અધિકારી તથા પ્રમુખ 2-3 દિવસની અંદર તમને ન્યાય આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। 3 દિવસમાં ન્યાય ન મળે તો તમામ કર્મચારીઓ કામ પર જશે નહીં, કામથી અળગા રહેશે તેવી કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। વિસ્તારના કોર્પોરેટો પણ સફાઈ કામદારોના સમર્થનમાં હતા અને એસઆઈ ભૂમિબેન સેવકના વર્તનથી વાકેફ હોય અમારી સાથે સુરમાં સુર પુરાવ્યો હતો અને તેની બદલીની માંગ કરી હતી। ત્યારબાદ મુખ્ય અધિકારીને દિવાળી તાણે બોનસ ચૂકવણી અનાજ પેસંગી દિવાળી એડવાન્સ મોંઘવારી અને ધ્યાનમાં રાખી રૂપિયા 10,000 રૂપિયા આપવા અને 7મા પગારપંચનો હપ્તો જેવી નીકળતી મળવાપત્ર તમામ નાણાકીય લાભ દિવાળીના 15 દિવસ અગાઉ તમામ ચૂકવણી કરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ મુખ્ય અધિકારીશ્રી અત્યારથી મારી તૈયારી છે અને તમામ કર્મચારીઓને વહેલા તમામ મળવાપાત્ર લાભ મળી જશે તેવી તમારી તૈયારી છે તેવી પાલિકાએ બાહેધરી આપી હતી। વોર્ડ નંબર ચારમાં જે કર્મચારીઓ છે મોટાભાગની લેડીઝ કર્મચારીઓ મહિલા કર્મચારીઓની સાથે એક એસઆઈ જે ભૂમિબેનના નામથી ઓળખાય છે તેવા ભૂમિબેન એમણે ખૂબ જ વારંવાર દરેક વોર્ડની અંદર એટલી બધી ગેરરીતિ વાપરી છે કે એટલી ખરાબ રીતે ખોટા ખરાબ વર્તનો કરેલા છે સફાઈ કર્મચારીઓની સાથે જે મોટી મોટી ઉંમરની બાયોને દૂધપાણાથી વાતો કરતી હોય અને ગમે તેમ ખરાબ ખોટી ભાષામાં વાતો કરતા હોય તેની જગ્યાએ અમે લોકોએ આજે ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી પ્રમુખશ્રીને રજૂઆત કરી અને બંને 2-3 દિવસમાં અમને એનું નિરાકરણ લાવવાની ખાતરી આપેલી છે અને આ વોર્ડમાંથી તાકીદે ધોરણે તાત્કાલિક કારણથી એને હટાવવાની પણ અમને ખાતરી આપેલી છે અને આ કર્મચારીઓને ન્યાય આપવા માટે પણ અમને ધૈર્યધારણ આપેલી છે।